બાદબાકીના ગણતરીના રસપ્રદ ઉદાહરણ ભાગ 2। તો બાળકો, અગાઉના વિડીયોમાં તમે જાણ્યું કે બે સંખ્યાઓની બાદબાકીને અલગ અલગ વ્યવસ્થિત રીતે કઈ રીતે લખી શકીએ છીએ। આ વિડીયોમાં આપણે બાદબાકીના કેટલાક બીજા રસપ્રદ ઉદાહરણ જોઈશું અને કેટલીક સામાન્ય ભૂલો વિશે પણ જાણીશું જે ના કરવી જોઈએ। આજે રવિવારનો દિવસ છે। કાલે છોટુ અને પિંકીની મિત્ર આરતીનો જન્મદિવસ છે। પિંકી આરતી માટે 4 ચોકલેટ લાવી છે। પિંકી, મને એક ચોકલેટ આપને પ્લીઝ। ના છોટુ, 4 ચોકલેટ આરતી માટે છે। હું તેમાંથી તને એક પણ ચોકલેટ નહીં આપું। હું કાલે તારા માટે બીજી ચોકલેટ લઈ આવીશ। ઓહો, સારું, ઠીક છે પિંકી। તો બાળકો, પિંકીએ છોટુને 4 ચોકલેટમાંથી એક પણ ચોકલેટ ના આપી, એટલે કે 0 ચોકલેટ આપી। આને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ। શું તમે લોકો આનો જવાબ જણાવી શકો છો? શું તમને લાગે છે આનો જવાબ 0 હશે? નહીં ને, આનો જવાબ 4 હશે। તમારા લોકોનો પણ આ જ જવાબ હતો ને? ખૂબ જ સરસ। એટલે કે 4 - 0 = 4। એક સંખ્યામાંથી જો 0 બાદ કરીએ તો, એટલે કે જો કોઈ પણ ના ઓછું થયું તો જવાબ તે સંખ્યા જ હોય છે। સમજ્યા? ચાલો હવે હું આરતી માટે જન્મદિવસનું કાર્ડ બનાવી દઉં છું। આ ડબ્બામાં જો કેટલી બધી રંગબેરંગી પેન્સિલ છે। શું તું આમાંથી અમને કેટલીક પેન્સિલ આપી શકે છે? હા, આલે પિંકી। આભાર છોટુ। તો બાળકો, પેન્સિલના ડબ્બામાં પહેલા 9 પેન્સિલ હતી અને તેમાંથી કેટલીક પેન્સિલ છોટુએ પિંકીને આપી દીધી। હવે તેમાં 6 પેન્સિલ બાકી રહી છે। તો શું તમે લોકો જણાવી શકો કે છોટુએ પિંકીને કેટલી પેન્સિલો આપી? ચાલો જોઈએ। પહેલા 9 પેન્સિલો હતી, જો તેમાંથી 1 પેન્સિલ કાઢીશું તો બાકી રહેશે 8 પેન્સિલ, જો 2 પેન્સિલ કાઢીશું તો બાકી રહેશે 7 પેન્સિલ, જો 3 પેન્સિલ કાઢીશું તો બાકી રહેશે 6 પેન્સિલ। એટલે કે છોટુએ પિંકીને 3 પેન્સિલ આપી। આને આપણે એક બીજી રીતે આ રીતે ઉકેલી શકીએ છીએ। ડબ્બામાં 9 પેન્સિલ હતી અને છોટુએ કેટલીક પેન્સિલો લીધી, પછી 6 પેન્સિલ બાકી રહી, એટલે કે 9 પેન્સિલમાંથી 6 પેન્સિલ બાકી રહી, તો છોટુએ અહીંયા 3 પેન્સિલ લીધી હશે। એટલે કે 9 - 3 = 6। તો બાળકો, આજ માટે બસ આટલું જ। આ વિડીયોમાં આપણે જાણ્યું કે બાદબાકીના પ્રશ્ન વ્યવસ્થિત રીતે કઈ રીતે ઉકેલી શકીએ છીએ। મને આશા છે કે તમે આ વિષય સારી રીતે સમજી ગયા હશો। આવજો મિત્રો।